બનાસકાંઠાના ડીસા નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 7માં રહેતા રહીશોએ નગરપાલિકાના પ્રમુખને રૂબરૂમાં મળી તેમના વિસ્તારમાં પડતી હાલાકીને લઈને રજૂઆત કરી હતી. જે પ્રકારે વાત કરવામાં આવે ભૂગર્ભ ગટરના બનવાના કારણે પાણી ઉભરાઈને રસ્તા ઉપર આવતા ભયંકર ગંદકી અને રોગચાળો ફાટી નીકળવાને ભીતીના કારણે ઉગ્ર રજૂઆત કરી હતી. આ બાબતે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુ ઠક્કરે આવેલા રહીશોને આશ્વાસન આપતા જણાવ્યું કે ટૂંક જ સમયમાં તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને બાકી રહેલા રોડોની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એમના જે કામ જે રજૂઆત હતી પણ એ કામ એડવાન્સમાં નગરપાલિકા દ્વારા એ બે રોડ પછી એમનું જે ગટર છે એ ગટરનું પણ ડીપીઆર થઈને ભૂગર્ભ ગટર માટે પણ એમનું ત્યાં જતું રહ્યું છે. સાથે સાથે જે બાજુમાં ગટર છે એની દિવાલ અને કાચું જે નાળું છે એ પણ અમે આ ટેન્ડરમાં લઈ લીધું છે. એનું ટેન્ડર પણ થઈ ગયું છે અને બે દિવસમાં વર્ક ઓર્ડર આપીને કામ ચાલુ થઈ જવાનું છે. મેડમ, તમારા વિસ્તારમાં શું તકલીફો છે? અમારે એટલું કે જો આ ખાડા ખસકા પડ્યા, રોડ નહીં હાવાલ, પાણી ભાઈ ડીપી અમને ખૂબ મળે, ભલે ગાયા 3-4 વાર ચોટી જઈએ. આ નાના છોકરો રમતો કરતો ચોટી જશે તો ઉપાધિ થશે અમારે ખૂબ, પણ હવે હોબરતા નથી. આ ત્રીજી વાર બીકીની જવાલા ને ત્રીજી વાર નવલા આવ્યા. એ બ્રાહ્મણ વાસ માં રહ્યો છો અને કેટલા વર્ષો, 40-45 વર્ષ થઈ ગયા. મેં તો ડીપી A3 એ જીતે ગયા વાળા, પણ કોઈ આવ્યા નહીં, કોઈ મારી પાસે સમસ્યા પૂરી કરી નહીં, ના કોઈ બોટિંગ જીતે પાછા કોઈ જોવાય નહીં આવ્યો.